નમસ્કાર વનિતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ તરફથી હું પટેલ દિવ્યા આજે સમક્ષ હું ગુજરાતી ત્રણસો સાતનું ચેપ્ટર નંબર આઠ દીવોના બુઝે એક રજૂ કરવા જઈ રહી છું લેખક પરિચય યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ તેમનો જન્મ છ ઓક્ટોમ્બર ઓગણીસો ચાલીસ અમદાવાદમાં થયો હતો તેમણે એમએ પીએચડી અને સાહિત્ય રત્ન વગેરેમાં અભ્યાસ કર્યો હતો તેમણે પચીસ પુસ્તકો અને ત્રીસ સંપાદિત પુસ્તકો પ્રગટ કર્યા છે દેવોના બુઝે એકથી દસ ભાગમાં તેમણે આપ્યું છે હેતુઓ જોઈએ આઝાદી પહેલાંની બાના કુટુંબની વ્યવસ્થા જાણી શકશો બીજું ભારતની કિશોરાવસ્થા સુધીના ઉછેરમાં કુટુંબની ભૂમિકા કેવી હોય તેના વિશેનો સંપૂર્ણ અભ્યાસ આપણે દેવોના બુઝે એકમાં માં કરીશું બા જન્મ્યા ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધના નગારા વાગી ચૂક્યા હતા પ્રથમ વિશ્વયુદ્ધ ઈસવીસન ઓગણીસો ચૌદથી ઓગણીસો ને અઢાર સુધીમાં થયું હતું અને બા જાણે કે યુદ્ધ માટે જન્મ લીધો હતો આખી જિંદગી તેઓ ગરીબાઈ ગેરસમજો અને દુર્ભાગ્ય સામે જનૂનપૂર્વક લડ્યા હતા નાનપરમાં કુટુંબમાં પોતાને જે કંઈ મહત્વ હતું એના વિશે ખૂબ જ ગૌરવથી વાતો કરતા હતા બે દીકરીઓ પછી ત્રીજી દીકરી તરીકે તે જન્મ્યા હતા અને તેમના પિતાને માટે એ દીકરી નહીં પરંતુ દીકરો જ હતો એવું તેઓ ઈચ્છતા હતા તેથી જ તો તેનું નામ પાડ્યું હતું પ્રમોદ પિતા ડોક્ટર હતા અને વ્યવસાયમાં પણ ઘરાડૂબ હતા ઘરાડૂબ એટલે કે રચ્યા પચ્યા રહેતા હતા ખાવા બેસતા કે શીરો ખાવા બેસતા ત્યારે રકાબી ભળીને ઘીને સાકર ખવડાવતા હતા એવી બધી વાતો પણ કરતા હતા પરંતુ એક વાતનો પરંતુ એક એક વાત એવી ન હતી બે વાર ઉલ્લેખ કરી બાપના કલહપૂર્ણ સંસારનો તેમની માતાને તેમના પિતા દેગડી ડેગડે મારતા એટલે કે પાણી ભરવાનું જે સીલ્લું બેડું આવે તેને ડેગડો કહેવાય એ દેગડે ડેગડે પિતા તેમની માતાને મારતા હતા એક બે વાર નહીં પરંતુ વારંવાર મારતા હતા આ વાતનો ઉલ્લેખ તેમણે કરેલો હતો ઘરમાં માની કિંમત હતી જ નહીં અને તેમના ઘરમાં પિતાની વિધવા માટે નાથીબા ઘરમાં આરાધ્ય હતા એટલે કે દેવીની જેમ રહેતા હતા તેમના કહ્યા પ્રમાણે જ તેમના ઘરમાં ચાલતું હતું આપણા લેખક યોગેન્દ્ર વ્યાસ તેમના માતા પ્રમોદબા પ્રમોદબા જ્યારે સાત વર્ષના હતા ત્યારે તેમની માતા મૃત્યુ પામ્યા હતા અને પિતા સાધુ થઈ જવા માટે પોંડિચેરી પહોંચી ગયા હતા પરંતુ નાઠીબાના આગ્રહથી તે ફરી પાછા આવે છે અને નાની બા સાથે પરણે છે નાની બા ખૂબ જ શોખીન અને રૂપારા હતા અને પ્રમોદની સૌથી મોટી બહેન જેટલી જ ઉંમરના તે હતા પિતાથી તે માનું ખાવું પીવું હરવું ફરવું એ પ્રસંગોમાં પ્રમોદ અને તેની બંને બહેનોને સાથે સહભાગી કરતા નવી માને પિતા એટલા કારણ શરણ જ પરણેલા કે એમને દીકરાની જરૂર હતી નવી માએ બે દીકરા વિભુ અને કુમારિલ એ બંનેને જન્મ આપ્યા બાદ લાંબી માંદગી ભોગવેલી અને ત્યાર પછી તેઓ મૃત્યુ પામ્યા હતા અને નાની બાની સેવા ચાકડી તે પ્રમોડે જ કરી હતી જન્મ પછી મોટો દીકરો વિભુ પાંચ વર્ષનો થયો અને પછી બીજો દીકરો કુમારિલ જન્મ્યો એના જન્મ પછી તરત જ તે સખત માંડા પડ્યા એમને પોતા મૂકવા કપડાં બદલવા ઝાડો પેશાબ સાફ કરવા એમની પાસે રાતોના ઉજાગર કરવા એ બધા દરમિયાન નાના ભાઈની કાળજી રાખીને એને બકરીના દૂધ પર ઉછેરવો એ તેર વરસના તેમની જ ફરજ થઈ ગયેલી કે પ્રમોદભાઈ જ્યારે તેર વર્ષના હતા ત્યારે તેમણે આ નાની બાની ખૂબ જ સેવા ચાંકડી કરી હતી અને તેમનો બીજો જે દીકરો હતો કુમારિલ તેમને બકરીના દૂધ ઉપર ઉછેરવું પડ્યું હતું નાની બાની એ માંદગી પહેલા પરણી ચૂકેલી બંને મોટી બહેનો પિયરમાં આવજા કરતી ને મોટા દીકરા વિભુની જવાબદારી મોટી બેને લઈ લીધી હતી પિતા સરકારી ડોક્ટર હતા અને ગાયકવાડની અમરેલી સિદ્ધપુર સંખેડા નવસારી વડોદરા સરકારી દવાખાનામાં બદલી થઈને અથડાયા કરતા હતા નવી માની માંદગીમાં એ ઝાંઝું વધારે પડતું ધ્યાન આપી શકેલા નહીં પરંતુ રાજપીપરા નવા કરાવેલા જે મકાન હતું એમાં એમના કુટુંબને સ્થિર કરી માને સોંપી પોતે નોકરી માટે બહાર ગામ જતા રહ્યા નવી પા બહુ યાતના દુઃખ ભોગવીને ઘણી પીડા ભોગવીને મૃત્યુ પામેલા શારીરિક પીડા તો હતી જ પણ પતિનું પરણીને આવ્યા ત્યારથી સંસારમાંથી ઉઠી ગયેલું મન તેમને માટે મુખ્ય યાતનાનું કારણ હતું નવીમાં મૃત્યુ પામ્યા ત્યારે બંને દીકરાઓની બાને સોંપડી કરેલી ને આટલું જ કહેલું મેં તો આ જન્મમાં કોઈ સુખ ભોગવ્યું નહીં પણ તું સુખી થજે હું ગરીબ માં તને બીજું તો શું આપું આશીર્વાદ આપું છું એટલે નાની બા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમના બંને દીકરા વિભુ અને કુમારિલ તેની જવાબદારી પ્રમોદ બાને સોંપી ગયેલા અને તેમને આશીર્વાદ આપ્યા હતા પ્રમોદબા તેર વર્ષના હતા ત્યારથી તેમના વ્યક્તિત્વ અને સ્વભાવનો પૂરો ઘાટ ઘડાઈ ચૂક્યો હતો પિતાએ પોતાની માતાને મોસારિયાને જે કંઈ મહત્વ આપેલું તેના કરતાં તેટલી તુચ્છતા અને તિરસ્કાર ભર્યો તેમના બંને પત્નીઓ સાથે તેમણે કર્યો હતો ઘરમાં વહુનું સ્થાન કામવાળી છોકરા પેદા કરનારી દીકરો જણનારી સ્ત્રી તરીકે જ હતું પહેલી પત્નીનું મૃત્યુ થયું ત્યારે પિતા વડોદરામાં શ્રી અરવિંદના સંસર્ગમાં આવ્યા અને ગંગનાથ રહેવા ગયા રંગ અવધૂત અને અન્ય સાધુ સંતોની પાછળ પાછળ ફરતા રહેતા અને સંસાર ચક્રમાંથી છૂટવાની ચાવી શોધ્યા કરતા હતા અને પહેલી પત્નીનું મૃત્યુ સમયે જ નોકરી છોડીને શ્રી અરવિંદની પાસે પોંડીચેરી પહોંચી ગયેલા અને પોતાની માતાના આગ્રહને વશ થઈ ફરી પાછા ગુજરાતમાં આવી નવી સ્ત્રી એટલે કે આપણી નવી માતાને પરણેલા સંસારમાં એમનું મન ન હતું નવી સ્ત્રી ઉંમરમાં એમનાથી પચીસ વર્ષ નાની હતી એટલે કે આ નાની બા જે બીજી વારના લગ્ન કરે નાની બા સાથે તેમણે બીજી વારના લગ્ન કર્યા હતા તો તે નવી બા એ પિતા કરતાં પચીસ વર્ષ નાના હતા એના સુખ દુઃખનો એની સ્વાભાવિક વૃત્તિનો વિચારોનો મોજ શોખનો આનંદનો કોઈ જ વિચાર એ વેરાગીએ કર્યો ન હતો ઘરમાં નાઠીબાએ દીકરાને રાજાનું સ્થાન અપાવી દીધેલું અને દીકરો અને તેમની માતા નાઠીબા એ બે જે કંઈ વિચારે જેમ વર્તે એ જ અંતિમ ગણાય એનો વિરોધ કોઈ કરી શકતું જ નહીં તેઓ જેમ કહે તેમ જ ઘરમાં થતું હતું સ્ત્રીનું સ્થાન ઉતરતું મોત્સ કરવા હોય તો ખાનગી રીતે કરવું પડે કારણ કે તેમના પિતાને કોઈ ખાવા પીવાનો પહેરવા ઉઠવાનો મોજ શોખનો કોઈ શોખ જ ન હતો તેથી અને પાછા વિધવા નાઠીબાની જેમ સ્ત્રીએ સાદગીથી જીવવાનું ઘરના બધા માટે પોતાના બધા સુખોનું બલિદાન આપવાનું દુઃખ વેઠવાનું ખૂબ કામ કરવાનું કરકસરથી પોતાના દીકરાના વૈભવ અને સમૃદ્ધિને વધારવાના આ બધું નાથીબા પોતાની વહુઓ પાસેથી ઈચ્છતા હતા પ્રમોદબા તેર વર્ષના હતા નાના હતા એટલે ઘરનું વાતાવરણ આ બધું જ તેઓ જોતા હતા જાણતા હતા સમજતા હતા તેથી તેના મનમાં તે ખૂબ જ ઊંડા ઉતરી ગયા હતા બાએ પોતે પ્રમોદબા પોતે પણ એક સ્ત્રી હોવા છતાં સ્ત્રીઓને પુરુષોથી હંમેશા હલકી ગણી બુદ્ધિ અને શક્તિમાં તેમને ઉતરતી ગણી છે ક્યારેક તો તુચ્છ પણ ગણી છે એના બી માત્ર આ તેર વરસમાં જ વવાઈ ચૂક્યા ન હતા પણ એ બી આજે અંકુરિત થઈને એક ઘટાદાર વૃક્ષ બની ચૂક્યા હતા તેથી જ જીવનમાં કેટલીક જીત હોવા છતાં પણ હારનું કારણ બની ગયેલા હતા આનું મુખ્ય કારણ છે પ્રમોદબાનો બારપણનો ઉછેર એ જ તેનો મહત્વનો ભાગ ભજવે છે પિતા કોના આશ્રમમાં રહેવા ગયા હતા તો શ્રી અરવિંદના આશ્રમમાં પોન્ડી ગયેલા ઘરમાં વહુનું સ્થાન કેવું હતું તો કે દીકરો જનાળી નવીમાં લેખક નવીમાં તેમના પિતાથી ઉંમરમાં કેટલા વર્ષ નાના હતા પચીસ વર્ષ નાના હતા હવે પછીનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ